હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ તો આજે આપણે બનાવીશું કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા ફરાળી ઢોકળા આ ઢોકળા બનાવવા ખૂબ જ આસાન છે ઢોકળા બનાવવા માટે લિમિટેડ વસ્તુનો જ ઉપયોગ આપણે કરેલ છે તો તમે પણ આ રીતના ઘરે જરૂરથી બનાવજો એકદમ પોચા રૂ જેવા જાળીદાર ફરાળી ઢોકળા આ ફરાળી ઢોકળા બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા મોટા બે બાઉલ જેટલો સામો લીધેલો છે કે જેને આપણે સાબો પણ બોલીએ છીએ આમાં આ બાઉલનું માપ પરફેક્ટ ધ્યાનમાં રાખવાનું કે સેમ બાઉલ રાખી અને બધી વસ્તુનું મેઝરમેન્ટ એ રીતના જ કરવાનું ઉપર હું થોડું એવું હજી સાંબો એડ કરીશ દોઢ બાઉલ સાંબો હશે ત્યારે મિનિમમ તમારે બે થાળી જેટલા ઢોકળા આરામથી થઈ જશે સામે તમારે ત્રીસથી ચાલીસ ટકા જેટલા જ સાબુદાણા લેવાના છે આપણે આ બેટર પલાળીને બનાવવાની બિલકુલ જરૂર નથી હવે હું મિક્સરના જે ડ્રાય જાર આવે છે એમાં આ બધું એડ કરી અને ખૂબ જ સરસ એવો પાવડર બનાવી લઈશ તમારે આ પાવડર જે આપણે ઝીણો રવો હોય એટલો જ બનાવવાનો છે એનાથી વધારે દરદરો કે એકદમ આછો નથી રાખવાનો તો તમે જોઈ શકો છો બહુ પાતળો પણ નહીં અને જાડો પણ નહીં એવું આપણું ડ્રાય બેટર તૈયાર છે હવે આ બેટરને હું એક બાઉલમાં લઈ લઈશ જેમાં આપણે બધી વસ્તુ આરામથી મિક્સ કરી શકીએ બાઉલ એવડું લેવાનું છે સૌથી પહેલાં હું અહીંયા એક મોટું બાઉલ જેટલું દહીં એડ કરીશ જે આપણે સામો અને સાબુદાણા માપેલા એ જ બાઉલ રાખવાનું છે હવે એની સાથે સાથે અડધો પોણો વાટકો જેટલું પાણી ઉમેરીશ જો તમારું દહીં મોરું હોય તો પાણી ન ઉમેરતા તમારે છાશ જ ઉમેરી લેવી કે જેથી કરીને ઢોકળા એકદમ મોરા ન રહે હવે તમારે આમાં જરૂરિયાત લાગે તો એ પ્રમાણે પાણી એડ કરી અથવા તો છાશ કે દહીં એડ કરી અને રેગ્યુલર ઢોકળા જેવું જ ખીરું તૈયાર કરવાનું તમે જોઈ શકો છો જેમ થોડી થોડી રીતના પાણી એડ કરી અને મેં સરસ એવું ખીરું બનાવી લીધું છે હવે જો તમારે તો એવું લાગતું હોય કે લમ્સ છે તો આવી રીતના વ્યવસ્થિત એક જ સાઈડ હલાવતા રહેવું આ ઢોકળા ફર્મટેશન એટલે કે આથો આવે ત્યારે ખૂબ જ સરસ લાગે છે પણ જો તમારે જમવા ટાઈમે બનાવવા હોય તો તમે આ રીતના બેટર બનાવી અને પંદરથી વીસ મિનિટ રાખશો તો પણ સરસ બનશે હવે હું સૌથી પહેલાં એમાં આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું જેથી કરીને ઢોકળાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે આ તમે ઇન્સ્ટન્ટ ઢોકળા કરો તો પણ સરસ લાગશે અને જો આથો આવવા દેશો એટલે કે સવારે પલાળી અને રાત્રે બનાવશો તો પણ આ ઢોકળા ખૂબ જ સરસ લાગશે હવે હું અત્યારે તમને ઇન્સ્ટન્ટ કઈ રીતના બનાવવા એ શીખવાડું છું તો પહેલાં મેં અહીંયા આદુ અને મરચાંની પેસ્ટ મિક્સ કરી દીધી છે હવે હું અહીંયા સ્વાદ અનુસાર નમક એડ કરું છું આ ઢોકળા આપણે થોડા અલગ એવા ટેસ્ટથી બનાવીશું જે હું તમને આગળ બતાવીશ ને બીજું શું અલગ એડ કર્યું છે હવે આપણે આમાં આથો લાવવા માટે સાજીના ફૂલ એડ નથી કરતા પણ ફ્રૂટ સોલ્ટ એડ કરીએ છીએ કે જેને આપણે ઈનો બોલીએ છીએ આ ઈનો મેં કોઈપણ ફ્લેવર વગર સિમ્પલ જે સફેદ આવે છે એ જ લીધેલો છે તો ચલો હું પહેલાં એ અડધી ચમચી જેટલો એડ કરી દઉં છું તમે ઈનોનું પ્રમાણ પણ વધારે કે ઓછું રાખી શકો છો હવે ફ્રેન્ડ્સ આ ઢોકળામાં કંઈક નવીન કરવાનો આપણે પ્રયત્ન કરેલ છે કે જે અમારા ઘરે ઇડલી તો રોટીના આવી બને જ છે હવે આપણે ફરાળમાં જીરું તો ખાતા જ હોઈએ તો મેં એક ગેસ પર તેલ ગરમ કરી અને એમાં જીરાનો વઘાર કરેલો અને આ તૈયાર કરેલો વઘાર મેં ઢોકળામાં એડ કર્યો છે જેથી કરીને આપણે જીરાવાળા ઢોકળા બનાવીશું યસ આમાં જીરાની ટેસ્ટ સ્મેલ અને ફ્લેવર ખૂબ જ સરસ લાગશે હવે હું આને એક જ સાઈડ સરસ રીતના હલાવી લઈશ ઢોકળામાં તેલ એડ કરવાથી ઢોકળા એકદમ શાઇની અને સરસ ફૂલેલા પોચા બને છે અને જીરું વધારે એનો ટેસ્ટ એડ કરો તો ખૂબ જ સરસ લાગે છે તો તમે જોઈ શકો છો આપણું ઢોકળાનું ખીરું ખૂબ જ સરસ રીતના બની ગયું છે આ ખીરું મેં અહીંયા દસથી પંદર મિનિટ સેટ સાઇડ કરેલું હવે હું તમને અહીંયા જે પ્લેટમાં મૂકવાનું હોય એને ગ્રીસ કરીને બતાવીશ ગ્રીસ થઈ જાય ત્યારબાદ આપણે આપણા ઢોકળાના ટોટલ બે ડીશ થશે તો હું અહીંયા એક ડીશ જેટલું ખીરું આમાં એડ કરી દઉં છું પહેલાં ઢોકળાનો વઘાર કમ્પલસરી નથી જો આ ઢોકળાને તમે વઘાર કરીને ખાવા માગતા હોય તો એમ પણ કરી શકો પણ વઘારેલ સિવાય પણ આ ઢોકળા ખૂબ જ સરસ લાગે છે હવે આપણે આમાં તીખાનો ભૂકો છે ધાણાભાજી છે ઇવન તમારે મરચાંના કટકા ટમેટાના કટકા અથવા તો બીજી કોઈ પણ વસ્તુ કે જે તમે ફરાળમાં લઈ શકો એ બધું આમાં એડ કરી શકાય જનરલી અમે સાદા ઢોકળા પણ ડુંગળી મરચાં ટમેટા કેપ્સિકમ બધું એડ કરીને બનાવીએ છીએ જે ખૂબ જ સરસ લાગે છે સાથે સાથે તમે આમાં શેકેલ જીરાનો ભૂકો પણ એડ કરી શકો જો મેં અત્યારે નથી કરેલો મેં ફક્ત ને ફક્ત તીખાનો ભૂકો એટલે કે મરી પાવડર એડ કરેલ છે હવે હું એઝ યુઝ્યુઅલ કહું છું એમ ઢોકળિયાને પહેલેથી ગરમ થવા મૂકી દેવાનું જેથી કરીને ઓછા ટાઈમમાં પેલી પ્લેટ ઉતરી જાય નહીં ઘણીવાર એવું બનતું હોય છે હોય છે કે પહેલી પ્લેટ ઉતરતા વધારે વાર લાગે છે કારણ કે ઢોકળું પ્રીહીટેડ નથી હોતું તમે જોઈ શકો છો મેં અહીંયા પહેલી ઢોકળાની પ્લેટ ખૂબ જ સરસ રીતના મૂકી દીધી છે તો હવે આપણે દસથી પંદર મિનિટ પછી ચેક કરી લેશું કે આપણા ઢોકળા વ્યવસ્થિત રીતના થઈ ગયા છે કે નહીં લુકમાં ખૂબ જ યમી લાગે છે તો ચલો આપણે તેને ચેક કરી લઈએ યસ બહુ જ ફાઇન બન્યા છે તો ચલો આપણે તેને પહેલાં તેલ વડે અગેન ગ્રીસ કરીએ ગ્રીસ કરવાનું કારણ બીજું કંઈ જ નહીં પરંતુ ઢોકળાનો ટેસ્ટ અને લુક બહુ જ સરસ આવશે મેં અહીંયા શિંગતેલનો યુઝ કરેલો તમે તમારા ઘરે જે ઓઈલ અવેલેબલ હોય એ કરી શકો અથવા તો ગ્રીસ ના કરવો હોય તો અવોઈડ પણ કરી શકાય ખૂબ જ સરસ પોચા રૂ જેવા એકદમ જાળીદાર ઢોકળા બન્યા છે હું અહીંયા સાઈડનો ભાગ જે નાનો હોય એ પણ કટ કરી લઉં છું જેથી કરીને આપણા ઢોકળા ખૂબ જ સરસ ચોરસ પડે તો આવી રીતના કટ કરી લઈએ કટ થઈ જાય ત્યારબાદ હું અહીંયા સર્વ કરું છું તમે જોઈ શકશો ઢોકળું ખૂબ જ સરસ બન્યું છે અને સાથે સાથે પ્લેટમાં પણ બિલકુલ ઢોકળા ચોંટ્યા નથી એકદમ સરસ રીતના બની ગયા છે પ્લેટ પણ એકદમ નીટ અને ક્લીન છે તો ચલો આપણે આનું પ્લેટિંગ કરી લઈએ તમે આ ઢોકળા દહીંની ચટણી સાથે લીલી ચટણી સાથે ઇવન ટમેટાની ચટણી સાથે પણ કરી શકો તો ચલો આપણે હવે સર્વ કરીએ ફ્રેન્ડ્સ તમને મારી આ ફરાળી રેસીપી પસંદ આવી હોય તો જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ રેસીપી શિવરાત્રી પર જરૂરથી ટ્રાય કરજો અને યસ મને કમેન્ટ કરીને જણાવજો કે તમને મારી આ રેસીપી પસંદ આવી કે નહીં થેન્ક યુ સો મચ ગાઈઝ ફોર વોચિંગ માય રેસીપી